નમસ્કાર તમને સ્ક્રીન પર દેખાતું હશે પિયુષ ધાનાણી આપણી સાથે છે અને પિયુષભાઈ સાથે ઘણી બધી વાતો કરવી છે ચર્ચાનું કેન્દ્ર એ રહેવાનું છે કે હમણાં એક દિવસ ફરીથી એક વિડીયો વાયરલ થયો જેમાં એમ્બ્યુલન્સને રોકી રહ્યા હતા કે રોંગ સાઈડ પરથી તમે કેમ આવ્યા અને એના ઉપર મેહુલ બોગરાએ જે પોતાના એક્ટિવિસ્ટ પણ કહે છે અને એડવોકેટ પણ છે એમને એક વિડીયો બનાવ્યો અને પિયુષભાઈને એ કાયદાનો પાઠ ભણાવતા હતા પિયુષભાઈ સાથે સીધી વાત કરવી છે પહેલા તો પિયુષભાઈ આખી ઘટના શું હતી એમ્બ્યુલન્સ વાળી

એ હોસ્પિટલ વાળાએ એવો નિર્ણય આપીને રજા આપી કે હવે આ દાદાની સેવા કરવાની છે અને એ દાદા ઘરે લઈ જવા માટે યા તો અન્ય હોસ્પિટલમાં એમ જ વ્યવસ્થાના ટ્રાન્સફર કરવા માટેની આ ઘટના હતી આ ઘટનાને કેવી રીતે ઇમરજન્સી કહી શકાય અધતન હોસ્પિટલ હોય બધી જ સુવિધા હોય ઓક્સિજન થી લઈને દરેક પ્રકારની તો છતાં પણ તમે જો એને આપણે ગણાવીએ તો એ બિલકુલ યોગ્ય નથી મારા હિસાબે ઇમરજન્સી એ છે કે માણસ જો ઘરે છે અથવા રોડ ઉપર તરફડિયા મારે છે અથવા એને પ્રાથમિક સારવાર નથી મળી અને હવે આપવાની છે એને ઇમરજન્સી કહી શકાય અધતન હોસ્પિટલમાં કોઈ માણસ છે અને એને અધર હોસ્પિટલ યા તો અધર જગ્યાએ કે ઘરે ટ્રાન્સફર કરવાના છે તો એને ઇમરજન્સી ના કહી શકાય જા પીયુષભાઈ તમે જે પણ કરો છો એક રીતે એવું માની લઈએ કે તમે સમાજને સુધારવા માટે કે લોકોને સુધારવા માટે કરો છો પણ તમે જે રીતના કરો છો એ તમને યોગ્ય લાગે છે રીતની જો વાત કરવી હોય તો હું એવું માનું છું કે રીત ઉપર ના જવું જોઈએ અને જો વાત રીતની જ છે તો હું કોઈ પાસેથી દંડ લેતો નથી કોઈ પાસેથી લાયસન્સ માંગતો નથી કે હું કોઈનું ખોટું અપમાન કરતો નથી દાખલા તરીકે ગાંધીજી અને ભગતસિંહની વાત કરીએ તો બંને આઝાદીની ચળવળ માટે જ કામ કરતા હતા તો ગાંધીજીએ અહિંસાનો માર્ગ અપનાવ્યો તો ભગતસિંહની જો આપણે વાત કરીએ તો એમની રીત કઈક ગાંધીજી કરતા અલગ હતી પણ બંનેનો હેતુ સરખો હતો કે ભાવાર્થ એક હતો કે અમને આઝાદી જોઈએ છે પિયુષ સમય પહેલા જ આમ તો તમે કેટલાય સમયથી આ કામ કરો છો પરંતુ થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં એવું દેખાય છે કે કે તમે તમારા તમારા કોઈ મિત્રને જવાનું કહો છો હા તારો ને ઉતારીએ અને એ એમાં કેટલી સચ્ચાઈ છે અમને નથી ખબર પણ પોતાના મેમોના પણ ઘણા બધા ફોટોઝ વાયરલ થયા છે તો શું ખરેખર તમારી તમે પણ ઉલ્લંઘન કરો છો આ બધી વસ્તુનો નો કરજો વાત કરજો નેટવર્ક ઇસ્યુ કારણે કદાચ તમારો અવાજ પહોંચ્યો નથી સવાલ ફરી વખત

આખા સુરતમાં આ વિસ્તાર એટલા માટે કે આ વિસ્તારમાં હું મોટો થયો છું આ વિસ્તારે મને ખૂબ આપ્યું છે આ વિસ્તારે મને માન સન્માન પ્રતિષ્ઠાથી ખૂબ મોટો કર્યો છે તો મારી ફરજમાં આવે છે કે મારે ફર્સ્ટ કામ આ વિસ્તાર માટે કરવું આ વિસ્તારના લોકોને ટ્રાફિકની સેન્સ જો ન હોય તો આ વિસ્તારના લોકોની અંદર ટ્રાફિકની સેન્સ ડેવલપ થાય એના માટે મારે જે કંઈ કરવું ઘટે મારે કરવું જોઈએ આવું મને સમજાય છે તમારો જેના પછી તમારી ચર્ચા વધી ગઈ કે જેમાં ઘણા બધા લોકો તમને મારવા માટે આવે છે તમે એમની ચાવી લઈ લો છો ને બધું એની પહેલા પણ તમે આ કામ કરતા જ હતા ઘણા બધા લોકો એવું કહે છે કે તમે વ્યૂઝ મેળવવા માટે કરો છો ઘણા બધાનો ઓપિનિયન એવો પણ છે કે તમે સમાજ સુધારવા માટે કરો છો તમારો પોઈન્ટ શું છે આ કરવા પાછળનો આ કરવા પાછળનો મારો એક જ પોઈન્ટ છે કે સામેથી આવનાર નિર્દોષ વ્યક્તિને ઓછી ઈજાથી લઈને ભયંકર ઈજા સુધીની ઘટનાઓ ઘટી શકે છે એક વખત પીયુસી ના હોય કે એક વખત લાયસન્સ ના હોય એકાદ દિવસ માટે તો એનાથી કોઈની જાન નથી જતી પણ રોંગ સાઇડ જાય તો ગમે ત્યારે કોઈનો જીવ જઈ શકે છે અને રોડ અકસ્માત બાબતે જો ગૂગલ સર્ચ કરવામાં આવે યા તો કોઈ પોલીસ સ્ટેશનમાંથી રિપોર્ટ લેવામાં આવે તો લાખોનો આંકડો એ ભારત અને ગુજરાતનો નીકળે છે આ એક બહુ ફાઇનલ વાત છે એટલે હું એવું ઈચ્છું છું કે કઈ પણ કારણ વગર કે કોઈ પણ નિયમ ભંગના કારણે કોઈને નાની ઈજાથી લઈ અને પોતાનો જીવ જાય ત્યાં સુધીની ઘટના ન ઘટવી જોઈએ આટલો જ મારો પર્પસ છે મારે કોઈ ટ્રાફિકના નિયમો નથી પડાવી લેવા અને અન્ય નિયમોમાં હું ક્યારેય પડ્યો નથી મારી એક જ મેટર છે કે મારી એક જ ઝુંબેશ છે કે રોંગ સાઈડમાં ન જવું જોઈએ બેહુલ બોઘરાને તમારે શું જવાબ આપવો છે એ વિડિયો પછી મારે કોઈ જ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનો થતો નથી મારું કામ એ જ મારો જવાબ છે હું કોઈ એક વ્યક્તિને જવાબ આપવાની મારી બિલકુલ ઈચ્છા નથી ને એનો કોઈ અર્થ પણ મને લાગતો નથી એટલે મારે કોઈને કંઈ જવાબ આપવાનો નથી મારે એટલું જ કહેવાનું છે કે રોંગ સાઈડમાં ન જવું જોઈએ અને કદાચ એમ્બ્યુલન્સને કોઈ છૂટ આપી છે કાયદા કે બંધારણના નિયમ પ્રમાણે તો પણ એમ્બ્યુલન્સના ચાલકે પોતાની સેન્સ અને પોતાની સમજણથી નિર્ણય લેવો જોઈએ એમ્બ્યુલન્સના કેસમાં મેં એવું પણ જોયું કે પેશન્ટના સગાવાલાઓ પ્રેશર કરતા હોય કે જલ્દી એમ્બ્યુલન્સ લઈને આવો તો એવા ટાઈમે કોઈ નંબર હોવો જોઈએ અને હોસ્પિટલના ડોક્ટર ટીમે નક્કી કરવું જોઈએ કે આ ઘટનાને ઇમરજન્સી માં ગણવી કે કેમ અથવા તો આ ઘટના માટે એમ્બ્યુલન્સ બોલાવતી વખતે એમ્બ્યુલન્સ ના એજન્સી ઓનર ને કે ડ્રાઈવરને શું સૂચના આપવી આ એમ્બ્યુલન્સ ના કે ડોક્ટર ટીમે નક્કી કરવું જોઈએ કોઈ પણ ઘટનામાં એમ્બ્યુલન્સ રોંગ માં જશે કારણ કે ચલાવનાર તો માણસ છે રોબોટ તો છે નહીં તો માણસની નીતિમાં માણસની દાનતમાં ખોટ હોઈ શકે અને પોતાની સર્વિસ વધુ સારી સાબિત કરવા માટે રોંગ માં પણ જાય અને આ પહેલા મેં મારા આજના એક મારી પોતાની આઈડીમાં જે વિડીયો અપલોડ કર્યો છે એમાં સાબિતી સાથે કીધું છે કે ઘરે ગઈ હોય અને હોસ્પિટલ ચોક્કસ પ્રકારની સિસ્ટમ ગોઠવાવી જોઈએ જેથી કરીને કોઈ આ બંધારણ નો કે આ છૂટ જે આપી છે કાયદા એનો મિસયુઝ ના કરે અચ્છા લોકો પિયુષભાઈ ને કઈ રીતના ઓળખે એક્ટિવિસ્ટ તરીકે ઓળખે કે પછી કન્ટેન્ટ ક્રિએટર તરીકે એનાથી પણ મને કોઈ જ મતલબ નથી કે લોકો મને કેવી રીતે ઓળખે લોકોની માનસિકતા સમજણ મારા મારા તરફ તરફ અને કામ જોવાના દ્રષ્ટિકોણ ઉપર આધાર રાખે છે મારી કોઈ જ ઈચ્છા નથી કે લોકો મને આ રીતે ઓળખે મારી એટલી જ ઈચ્છા છે કે આ શહેરની અંદર જે કઈ વ્યવસ્થા જળવાવી જોઈએ એ અપેક્ષિત છે અને એના માટે મારે જે કરવું ઘટે એ કરવા માટેનો મારો એક પ્રામાણિક પ્રયત્ન હોય છે ઓકે પ્યુષભાઈ છેલ્લો સવાલ છે કે તમે આટલા સમયથી આ રીતની ઝુંબેશ ચલાવો છો દરરોજ સવારે ઊઠી અને તમે એકાદ ચાર રસ્તા પર દેખાઈ જાઓ સુરતના કેટલો બદલાવ આવ્યો બહુ જ મોટા પ્રમાણમાં બદલાવ આવ્યો છે સિનિયર જુનિયર કેજીના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધીના લોકો જે દરેક ઉંમર દરેક પ્રોફેશન સાથે જોડાયેલા લોકોની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે કેટલાય ઓવરબ્રિજ ઉપર લોકો પૂર પાટ ઝડપે રોંગ સાઈડ માં જતા હતા એના વિડીયો ઓલરેડી મેં અપલોડ કરેલા છે સાબિતી સાથે અને આજના દિવસની વાત કરીએ તો ત્યાં માત્ર જેટલું ન્યુસન્સ રહ્યું છે રિઝલ્ટ કેટલા બધા ઉપર આવ્યો છે અને લોકો સંકલ્પબદ્ધ થયા છે લોકોને ધીરે ધીરે કોઈ ના કોઈ રીત આ કારણથી સમજાયું છે કે આપણે રોંગ સાઈડમાં ન જવું જોઈએ અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી માત્ર સુરત નહીં પણ ઓલ વર્લ્ડ સંકલ્પો લીધા છે અને રોંગ સાઈડમાં ન જવા માટે આખા પરિવાર સાથે લોકો કટિબદ્ધ થયા છે અને હું એવું માનું છું કે કલ્પના કરતા વધારે અકલ્પનીય રિઝલ્ટો આવ્યા છે ઓકે ઓકે થેન્ક યુ પિયુષભાઈ અમારી સાથે જોડાવા બદલ